નમસ્કાર, એમએલએના એક્સરે રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે આપણે વાત કરીશું આણંદની 7 વિધાનસભા બેઠકોમાંથી 2 વિધાનસભા બેઠકોની, પેટલાદ અને સોજિત્રા. જો આ બંને બેઠકની વાત કરવામાં આવે તો અહીં કોંગ્રેસનું આધિપત્ય છે, એટલે કે પંજાની પકડ અહીં મજબૂત જોવા મળી રહી છે. ભાજપ પગ પેસારો કરવાના પ્રયત્નો જરૂર કરી રહી છે, પરંતુ તેના પાસા અવળા પડી રહ્યા છે. ત્યારે આ વખતે શું છે આ બેઠક પર બંને પાર્ટીઓનો ચિતાર, જાણવા માટે જઈએ પેટલાદ અને સોજિત્રા. આણંદની 7 વિધાનસભા બેઠકોમાંની 113 અને 114 બેઠકો એટલે પેટલાદ અને સોજિત્રા. આજે આપણે એમએલએના એક્સરે રિપોર્ટમાં વાત કરીશું પેટલાદ અને સોજિત્રા બેઠકની. તો સૌથી પહેલા નજર કરીશું પેટલાદના રાજકીય સમીકરણો પર. પેટલાદ એક સમયનું મિની માન્ચેસ્ટર મનાતું હતું. તે પેટલાદની રાજરત્ન મિલ દેશ નહીં પરંતુ વિદેશમાં પણ જાણીતી હતી. રાજરત્ન મિલનું કાપડ છેક લંડન સુધી પહોંચતું હતું, એટલે તે મિની માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું. પરંતુ સમયની થપાટ અને નબળી નેતાગીરીને લઈને પેટલાદનો ઇતિહાસ ભૂતકાળ બનતો ગયો. વર્ષ 1947ની એક વાત એ પણ જાણવા મળી રહી છે કે ગાયકવાડ સરકાર તે સમયે બ્રિટનમાં હતા અને તે સમયે તેમની પાસે પૈસા ખૂટ્યા, જેથી તેઓએ બ્રિટનથી ભારત પરત આવવા માટે બ્રિટિશ સરકાર પાસે નાણાંની માંગણી કરી હતી. બ્રિટિશ સરકારે ભારતમાં કોઈની શાખ આપે તો નાણાં ધીરવાનું જણાવતા ગાયકવાડ સરકારે ભારતના પેટલાદમાં આવેલી રાજરત્ન મિલના શેઠનું નામ આપતા બ્રિટિશ સરકારે તેમને નાણાં ધીર્યા હતા. ત્યારથી રાજરત્ન મિલ દેશ નહીં પરંતુ વિદેશમાં પણ જાણીતી બની હતી. પરંતુ આજે આ મિલ એક ભૂતકાળ બની ગઈ છે. ત્યારે વર્ષ 1962થી પેટલાદ વિધાનસભામાં કોંગ્રેસનો હાથ હંમેશા ઉપર જોવા મળ્યો છે અને વર્ષ 1990થી પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે 3 ટર્મ સુધી નિરંજન પટેલ ચૂંટાતા આવ્યા છે. જોકે વર્ષ 2002માં ભાજપના ચંદ્રકાંત પટેલે નિરંજન પટેલને હારનો સ્વાદ ચખાડ્યો હતો, પરંતુ વર્ષ 2007ની ચૂંટણીમાં ફરીથી નિરંજન પટેલ મતદારોનો મિજાજ પારખી તેમના દિલ જીતી લીધા અને ધારાસભ્ય બન્યા. હાલ તેઓની ધારાસભ્ય તરીકેની 5મી ટર્મ ચાલી રહી છે. ધારાસભ્ય નિરંજન પટેલના મત વિસ્તારની વાત કરીએ તો અહીં મુખ્ય ક્ષત્રિયો પાટીદારોનું સંયુક્ત પ્રભુત્વ જોવા મળતું રહ્યું છે. તો લેઉવા પાટીદાર, મુસ્લિમ સહિત અન્ય જ્ઞાતિઓ પણ આવેલી છે. વર્ષ 1962થી કોંગ્રેસનો ગઢ ગણાતી પેટલાદ બેઠકને જીતવા માટે ભાજપે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ જોખમ લીધા વિના પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખી પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા. પરંતુ કોંગ્રેસના ગઢમાં નિરંજન પટેલની નિશ્ચિત જીતે તેમને ધારાસભ્ય બનાવ્યા. કોંગ્રેસના નિરંજન પટેલ સામે ભાજપ દ્વારા સંગઠનમાં પદ શોભાવતા અને જિલ્લા પંચાયત બેઠક પર જીતેલ દીપક રાવજીભાઈ પટેલને મેદાનમાં ઉતારતા નિરંજન પટેલનો 8192 મતે વિજય થયો હતો. ત્યારે કોંગ્રેસની જીતને સતત આગળ ધપાવનારા ધારાસભ્યના રાજકીય એક્સરે પર નજર કરીએ તો નિરંજનભાઈ પુરુષોત્તમ દાસ પટેલનો જન્મ 19 ઓગસ્ટ 1946ના રોજ થયો હતો. જેઓએ અર્થશાસ્ત્રમાં BA સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે તેઓનો મત વિસ્તાર પેટલાદ અને પક્ષ કોંગ્રેસ છે. NDRના રિપોર્ટ મુજબ નિરંજનભાઈએ ગત વિધાનસભાની ચૂંટણીમાં 3,50,53,127 રૂપિયાની મિલકત જાહેર કરી હતી. નિરંજન પટેલ 30 વર્ષ પહેલા પેટલાદ નગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને જનતા દળના સામાન્ય કાર્યકરથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ 1990માં જનતા દળ તરફથી ધારાસભ્ય તરીકેની ટિકિટ મળતા તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને તેમનો 11,232 મતોથી વિજય થયો હતો અને તેઓ ધારાસભ્ય બન્યા હતા. જોકે ત્યારબાદ તેઓ કોંગ્રેસ સાથે જોડાયા હતા અને વર્ષ 2002ની ચૂંટણીને બાદ કરતા તેઓ 5 ટર્મથી આ બેઠક પર જીતતા આવ્યા છે. ત્યારે ધારાસભ્ય નિરંજન પટેલની રાજકીય કારકિર્દી તો સારી બોલી રહી છે અને પેટલાદમાં પંજાને તેઓ અડીખમ રાખવામાં સફળ પણ રહ્યા છે. ત્યારે હવે નજર કરીશું અન્ય એક રાજકીય મહારથીની, સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમારની. સોજિત્રા વિધાનસભા બેઠકમાં સોજિત્રા, તારાપુર અને પેટલાદ મળીને
કુલ 3 તાલુકાના 84 ગામોનો સમાવેશ થાય છે. વર્ષ 1962માં આ વિસ્તાર માતર વિધાનસભામાં આવતો હતો, પરંતુ નવા સીમાંકન બાદ મહેડાઓ બેઠકમાં આવ્યો અને ત્યારબાદ સુજિત્રા બેઠક તરીકે અસ્તિત્વમાં આવી. જો કે અત્યાર સુધી આ બેઠક અનામત હતી, પરંતુ વર્ષ 2012માં તે સામાન્ય બની ગઈ અને વર્ષ 2002 તથા 2007માં આ બેઠક ભાજપના કબજામાં હતી, જેની પર હાલ પંજાની પકડ મજબૂત જોવા મળી રહી છે. વર્ષ 2012ની ચૂંટણીમાં સુજિત્રા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પૂનમભાઈ પરમારે બાજી મારી હતી. તેઓની કારકિર્દી પર નજર કરીએ તો પૂનમભાઈ માધાભાઈ પરમારનો જન્મ 27 મે 1962ના રોજ થયો હતો, જેઓનો અભ્યાસ 11 ધોરણ સુધીનો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેઓનો મત વિસ્તાર સુજિત્રા અને પક્ષ કોંગ્રેસ છે. એનડીઆરના રિપોર્ટ મુજબ પૂનમભાઈએ વર્ષ 2012માં 1,55,00,000થી વધુની મિલકત જાહેર કરી હતી. પૂનમભાઈ પરમારે વર્ષ 1985 થી 1990 સુધી તારાપુર નગર પંચાયતમાં પ્રથમ વખત સભ્યપદે ચૂંટણી જીતી હતી અને વર્ષ 1995માં નગર પંચાયતમાં ઉપપ્રમુખ પદે જીત મેળવી હતી. તો વર્ષ 2002માં નગર પંચાયતમાં સરપંચ પદે તેઓ ચૂંટાયા અને ત્યારબાદ શરૂ થઈ તેમની રાજકીય કારકિર્દી. કોંગ્રેસના વફાદાર કાર્યકર અને ભરતસિંહ સોલંકીના ખાસ ગણાતા પૂનમભાઈ પરમાર તારાપુરની સહકારી સંસ્થાઓમાં પણ અનેક પદો પર સેવા આપી ચૂક્યા છે. પૂનમભાઈ પરમારને વર્ષ 2012માં સુજિત્રા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા હતા અને ત્યાંથી જીત પણ હાંસલ કરી. પૂનમભાઈ પરમારના મત વિસ્તારમાં ક્ષત્રિયનું પ્રભુત્વ વધારે રહ્યું છે. ગત ટર્મમાં જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને ભાજપે ક્ષત્રિય ફેક્ટરને નજરઅંદાજ કરી પાટીદાર ઉમેદવારને મહત્વ આપી ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ ફેક્ટર કામે ના લાગ્યું અને સામે છેડે પૂનમભાઈની જીત થઈ. જોકે તે સમીકરણમાં ભાજપની વિચારધારા થોડેક અંશે સાચી પડી હતી. સુજિત્રા વિધાનસભાની વાત કરીએ તો કોંગ્રેસના પૂનમભાઈ પરમાર સામે ભાજપ દ્વારા સંગઠનમાં પદ શોભાવતા ડભોઉના વિપુલ વિનુભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જેમાં પૂનમભાઈ પરમારનો માત્ર 152 મતે વિજય થયો હતો. તો ચૂંટણી પરિણામ વખતે મત ગણતરી દરમિયાન ઈવીએમમાં મતોની ગણતરી સમયે વિપુલ પટેલ પૂનમભાઈ કરતા આગળ હતા, પરંતુ જ્યારે પોસ્ટલ બેલેટના મતોની ગણતરી હાથ ધરાઈ તેમાં પૂનમભાઈ પરમાર આગળ નીકળી ગયા, જેને લઈને તેમણે વિજેતા જાહેર કરાયા હતા. આમ સુજિત્રા અને પેટલાદમાં 1-2 ટર્મને બાદ કરતા પંજાનું એક ચક્રી શાસન જોવા મળતું આવ્યું છે અને બંને ધારાસભ્યોની રાજકીય કારકિર્દી પણ સારી બોલી રહી છે. પરંતુ શું તેમના કામો જનતાની ગુડ લિસ્ટમાં બોલી રહ્યા છે? શું તેઓ પોતાના મત વિસ્તારના લોકો માટે વિકાસના કાર્યો કરવામાં સફળ રહ્યા છે? જોઈશું એમએલએના એક્સરે રિપોર્ટમાં. કોંગ્રેસનો ગઢ મનાતા પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ, તેમનો કાઢીશું રિપોર્ટ આ નાનકડા બ્રેક બાદ. ૧૯૬૨થી પેટલાદ વિધાનસભા બેઠક કોંગ્રેસના હાથમાં છે, ભાજપ તેને છીનવી નથી શક્યું. 30 વર્ષ પહેલા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિર્જર પટેલ ચૂંટાઈ આવ્યા અને છેલ્લી 5 ટર્મથી તેઓ એમએલએ તરીકે અહીંથી જીતતા આવ્યા છે. જોકે ભાજપે ઘણા પ્રયાસો કર્યા પરંતુ સફળ ના થઈ ભાજપ. આ વખતે શું છે સત્તાના સમીકરણો, જાણવા જઈએ પેટલાદ. ત્રીસ વર્ષ પહેલા પેટલાદ નગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયેલા નિરંજન પટેલ 113 વિધાનસભા બેઠકના ધારાસભ્ય બન્યા. ગત ચૂંટણીની વાત કરીએ તો પેટલાદની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનું જંગ ખેલાયો હતો. કોંગ્રેસ તરફથી નિરંજન પટેલ સામે ભાજપના દીપક રાવજીભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જેઓની સામે નિરંજન પટેલનો 8,192 મતે વિજય થયો હતો અને પેટલાદની જનતાનો જનાધાર તેમને મળ્યો હતો. પોતાના મત વિસ્તારનો વિકાસ નિરંજનભાઈ બખૂબીપણે કરી શકશે તે હેતુથી તેઓને વિધાનસભામાં તો મોકલાયા, પરંતુ શું નિરંજન પટેલ પોતાની પ્રજાની સમસ્યાઓ ઉકેલી શક્યા છે? નિરંજન પટેલ સરકારમાં વિરોધ પક્ષમાં હોવા છતાં
અસરકારક રજૂઆતો કરતા રહ્યા અને લોકોની સમસ્યાઓનો નિકાલ લાવતા રહ્યા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ત્યારે પેટલાદ વિધાનસભાના પ્રાથમિક અને સામાન્ય પ્રશ્નો અને સમસ્યાઓની વાત કરીએ તો અહીં સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો છે. કારણ કે અહીં ના તો કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જેથી સ્થાનિકો રોજીરોટી મેળવી શકે. રોજગારી માટે સ્થાનિકોને વડોદરા અમદાવાદ તરફ નજર દોડાવવી પડે છે. રોડ રસ્તાઓ પાણીની લાઇટની LED ખૂબ જ સારી વ્યવસ્થા કરી આપી છે એમના માટે એ 100% એમની જીત નિશ્ચિત છે. ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની વાત કરીએ તો ચોક્કસ ગામોમાં વિકાસ થયો હોવાનું સ્થાનિકોનો મત છે, પરંતુ હજુ પણ અનેક ગામો છે જ્યાં સ્થાનિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. તદુપરાંત પેટલાદ શહેરમાં પણ જોઈએ તેવો વિકાસ કરવામાં ધારાસભ્ય ઉણા ઉતર્યા હોવાનો મત મતદારોનો સંભળાઈ રહ્યો છે. ત્યારે પોતાના ધારાસભ્ય પ્રત્યે મતદારો કેવા પ્રતિભાવો આપે છે અને તેઓએ પોતાના મત વિસ્તારમાં કેવા વિકાસલક્ષી કાર્યો કર્યા છે તે જાણીશું અમારા MLAના એક્સરે રિપોર્ટમાં. ધારાસભ્યના કામોના સ્કેનિંગ રિપોર્ટ જનતા થકી. ધારાસભ્યની પેટલાદ તાલુકામાં ઉત્તમ પ્રકારની કામગીરી ચાલે છે. પેટલાદ શહેરમાં નગરપાલિકાનો એમણે સંપૂર્ણ વિકાસ કર્યો અને એ વિકાસના લીધે પેટલાદના નગરજનો આજે પણ ખુશ છે અને લગભગ 300 જેટલા કામો એમણે મંજૂર કરીને અત્યારે બોર્ડમાં મૂકી દીધેલા છે. એટલે હવે જે વિકાસ થવાનો એ પણ એમની ગ્રાન્ટમાંથી થઈ રહ્યો છે. એ રીતે ગામડાનો વિકાસમાં પણ એમણે નાના નાના રોડ રસ્તા ઉપર ધ્યાન આપ્યું છે. 10 માંથી 10 માર્ક તો આપી શકે. સૌ પ્રથમ કાપડની મિલો. પેટલાદ અમદાવાદ પછીનું બીજા નંબરનું ગુજરાત રાજ્યનું માન્ચેસ્ટર ગણાતું હતું, પરંતુ અમુક તત્વોની બેદરકારીના કારણે એ મિલો ધીરે ધીરે બંધ થવા માંડી. પેટલાદમાં પેન્સિલ ફેક્ટરીનો ઉદ્યોગ પણ ખૂબ ધમધમતો હતો, પરંતુ તેની તકેદારી લેવામાં ન આવી જેના કારણે તે સમગ્ર ઉદ્યોગો ઠપ થઈ ગયા. આજે પેટલાદમાં રહેતા યુવાને કે પેટલાદના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાને રોજગારી મેળવવા માટે બહારના શહેરમાં કે વિદેશમાં જવું પડે છે. પેટલાદ તાલુકાના યુવાનોને તાલીમ મેળવવા માટે બહાર જવું પડતું હતું. તાલીમ એટલે ITI બહાર હતી, પલાણા, ઉત્તરસંડા એ બધી ત્યાં હતી અને પેટલાદમાં એમણે ITIની સ્થાપના કરી અને યુવાનોને પેટલાદ તાલુકાના છેવાડાના યુવાનને અહીં આગળ તાલીમ મળે એવી એમણે વ્યવસ્થા કરી. 10 માંથી 10. આ ધારાસભ્ય કોમ્પ્લેક્સ બાંધવા સિવાય કોઈ કામ કરેલ નથી અને જેની રોજગારી મળે છે એને છીનવવામાં જ એમનો રસ છે, બીજા કશામાં રસ નથી. 10 માંથી એકે ના મળે. વિકાસના કામોમાં આપણે જે રસ્તાઓ તમે જોઈ રહ્યા છો એ રસ્તાઓની અને આખા નગરમાં જ્યાં જ્યાં રોડ નહોતા એ RCCના રોડો બનાવ્યા છે અને જ્યાં જ્યાં ગટર લાઇન નહોતી ત્યાં ગટર લાઇન નાખવાનો પ્રબંધ કર્યો છે. ધારાસભ્યની કામગીરી એવી છે કે પેટલાદ શહેરની અંદર વોર્ડ નંબર 7માં પાણીનો પ્રશ્ન હતો, એ પાણીનો પ્રશ્ન એમણે હલ નથી કર્યો. લગભગ 60-70 વર્ષનો પ્રશ્ન હતો અને પેટલાદની અંદર બસ એમને કોમ્પ્લેક્સો બનાવીને ધંધા જ કર્યા છે. 0 થી ઓછા હોય ને તો પણ આપવા તૈયાર છું. અને અમારા જે વોર્ડ માટે જે અમે કામ કર્યા છે, અમે અંધારાની અંદર રોજ રાતે બેસી રહેતા હતા, એમના માટે જે સ્ટ્રીટ લાઇટો, LED બ્લોક બરાબર જે કોટ કર્યો છે અમારા ત્યાં, બહુ સરસ વિકાસ છે. રોડ રસ્તા કર્યા છે, રોડ પહોળા કર્યા છે બરાબર. એરિયાની અંદર આજે રોનક છે, પેટલાની અંદર રોનક છે. 10 માંથી 10. ધારાસભ્યની કામગીરીમાં તો અમે બધું બહુ કહેવા માંગીએ છીએ કે કશું કર્યું જ નથી અત્યાર સુધી. એક જ વખત એમને ભાજપની અહીંયા સીટ આવી હતી CD પડેલ વખતે, એના પછી લગાતાર એ નિરંજન પટેલ અહીંયા ચૂંટાય છે, પણ કોઈ જાતની કોઈ કામગીરી એમની છે નથી, ના મુસ્લિમ સમાજમાં છે કે ના બીજા કોઈ પણ સમાજમાં છે. હવે એમની કામગીરીમાં તો એવું જ છે કે એમના પાર્ટી પ્લોટો બન્યા છે અહીંયા પેટલાદની અંદર. 0+. સ્થાનિક સ્તરે મતદારોમાં પોતાના ધારાસભ્યને લઈને મતમતાંતરો જોવા મળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર નહીં કરે તો નિરંજન પટેલ પેટલાદની સીટ માટે નક્કી મનાય છે. બીજી તરફ ભાજપ પણ આ સીટ પર કમળ ખીલવવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે અને શાસક પક્ષે ન કરેલા કાર્યોનું લિસ્ટ લોકો સુધી પહોંચાડી પોતાનું પલડું ભારે કરવા મથામણ કરી રહ્યું છે. ત્યારે પેટલાદની સીટ પર કોનું ભાવિ નક્કી થાય છે તે તો સમય જ બતાવશે. વાત કરીશું આણંદની સોજિત્રા બાઠકની. અહીં ક્ષત્રિયોનું પ્રભુત્વ વધુ જોવા મળે છે.
ત્યારે આ વખતે શું વિચારી રહી છે અહીંની જનતા જનાર્દન તેમના એમએલએ વિશે જણાવીશું બ્રેક બાદ. સોજિત્રા વિધાનસભા બેઠક ક્ષત્રિયોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ભાજપે જ્ઞાતીય સમીકરણને તોડવા માટે પાટીદાર ઉમેદવારને ઊભા રાખ્યા હતા ગયા ટર્મની ચૂંટણીમાં. જોકે આ યુક્તિ ભાજપની કામે ન લાગી અને કોંગ્રેસના ઉમેદવાર પૂનમભાઈ પરમારની અહીં જીત થઈ, તે પણ પાતળી સરસાઈથી. માટે ભાજપનો આત્મવિશ્વાસ વધુ મજબૂત જોવા મળી રહ્યો છે આ બેઠક પરથી. જોઈએ આ વખતે કેવા રચાય છે સત્તાના સમીકરણો. સોજિત્રા વિધાનસભા બેઠકની જો વાત કરીએ તો 114 વિધાનસભા તરીકે ઓળખાતી સોજિત્રાની બેઠકના ધારાસભ્ય પૂનમભાઈ પરમાર છે અને તેઓ કોંગ્રેસ તરફથી ગત વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહ્યા અને ભાજપના વિપુલ પટેલને મહાત આપી જીત હાંસલ કરી. કોંગ્રેસનો ગઢ મનાતા સોજિત્રામાં મતદારોએ પૂનમભાઈને પોતાના નેતા તરીકે ચૂંટ્યા અને પોતાના મતવિસ્તારના વણ ઉકેલ્યા પ્રશ્નોનો નિકાલ વહેલી તકે આવશે તે આશાએ તેમને વિધાનસભામાં પહોંચાડ્યા. પરંતુ અહીં પીવાના મીઠા પાણી અને સિંચાઈના પાણીનો પ્રશ્ન જેમનો તેમ રહ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. તો કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝના અભાવે રોજગારીનો પ્રશ્ન પણ ઠેરનો ઠેર જોવા મળી રહ્યો છે. તારાપુર અને સોજિત્રાના વિકાસ સાથે સામાન્ય પરેશાનીઓનો પ્રશ્ન પણ માથું ઉચકતો જોવા મળતો હોવાનો મત મતદારોનો છે. જો કે પૂનમભાઈના મત વિસ્તારમાં થયેલા કામો વિશે જોઈએ તો તેમના મત વિસ્તારમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તાર આવેલો છે અને ગ્રામ્ય વિસ્તારના રસ્તા બનાવવામાં પૂનમભાઈ પરમાર મહદઅંશે સક્રિય રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં તેઓ 146 રસ્તાઓ માટે સરકારમાં દરખાસ્ત કરી છે, જેમાંથી તેઓ 55 રસ્તા મંજૂર કરાવવામાં સફળ રહ્યા છે. તો સોજિત્રા મત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે, જ્યાં પરિયેજ યોજનામાંથી પીવાનું પાણી પાઇપલાઇન મારફતે આપવામાં આવે છે. તો અંતરિયાળ ગામડાઓમાં પાણીના પ્રશ્નનું હંગામી ધોરણે નિકાલ લાવવા માટે પૂનમભાઈ સોજિત્રાના 24 ગામોમાં 26, પેટલાદના 18 ગામોમાં 19 અને તારાપુરના 42 ગામોમાં 46 ટેન્કરો પોતાની ગ્રાન્ટમાંથી આપી છે. તો બીજી તરફ ચોક્કસ વિસ્તારનો વિકાસ અને સામે તારાપુર સોજિત્રા શહેરના વિકાસમાં પૂનમભાઈએ નહિવત રસ દાખવ્યો હોવાનું જનતા જનાર્દનનું કહેવું છે. ઘણા બધા વોટ આપ્યા, જીતાડ્યા, પણ વિસ્તારની અંદર પણ કામ એમનું બિલકુલ ઝીરો છે. નથી પાણીના પ્રશ્ન હલ કર્યા, નથી કોઈ ગામડે આંટો માર્યો, કોઈ સારા નડતા પ્રસંગમાં પણ એમને હાજરી નથી આપી અને એમની કામગીરી હાવ ઝીરો છે. અને એણે તારાપુરની ટોટલી મંડળીઓમાં કે કોઈ પણ સંસ્થાઓમાં પોતે હાજર રહીને બધી મંડળીઓ રચી છે એમણે, અને એમાં મોટો ભ્રષ્ટાચાર પણ કર્યો છે. 1,20,00,000 રૂપિયાનું એમણે આયોજન કર્યું, એ બધા રસ્તા અત્યારે તૂટી ગયેલા છે. સોજિત્રાના કેટલાક ગામો જે સાબરમતી નદીના કાંઠે આવેલા છે તે ગામો પૂર પ્રભાવિત છે અને દરેક વર્ષે આ ગામોમાં ખેતીના પાકોને પૂરના પાણીથી ભારે નુકસાન થતું રહે છે. વર્ષ 2017માં ચોમાસા દરમિયાન સાબરમતી નદીમાં આવેલા પૂરને કારણે કાંઠા વિસ્તારના ગામોમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. એક તરફ પૂર પીડિતો બંદદ માટે પોકાર કરી રહ્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા જે 42 ધારાસભ્યોને બેંગાલુરુ લઈ જવાયા તેવા પૂનમભાઈ પણ સામેલ હતા. એટલે પૂર પીડિતોની પડખે ઉભા રહેવાને બદલે તેઓ બેંગાલુરુ જતા રહેતા સ્થાનિક પ્રજામાં ભારોભાર રોષ જોવા મળ્યો. ત્યારે પોતાના મત વિસ્તારના ધારાસભ્ય પ્રત્યે સ્થાનિકોનું વિકાસલક્ષી કાર્યોને લઈને શું કહેવું છે સાંભળીએ અમારા એમએલએના એક્સરે રિપોર્ટમાં. ધારાસભ્યની કામગીરી ખૂબ જ સરસ છે. અભ્યાસ ક્ષેત્રે પણ એમને આગલી ટર્મમાં જે ધારાસભ્ય ખરા અંબાલાલ હોય તે 2 ટર્મ ચૂંટાયા છતાં નાયબ દંડક રહી ચૂક્યા તો પણ એ કંઈ કરી શક્યા નહીં. પણ પૂનમભાઈ માધવભાઈ આફર ધારાસભ્ય ચૂંટાયા અને સોજિત્રા અમર બેન દીકરીઓને દૂર કોલેજ ના જવું પડે, સોજિત્રા તાલુકામાં કોલેજ લાયા અને અનેક એમને વિકાસના કામો કર્યા છે. આમ જોવા જઈએ તો કંઈ કહેવાય જ નહીં કે એમણે કંઈ કામ જ નથી કર્યું. હું અત્યારે બાલ વિસ્તારમાંથી આવું છું અને ગયા ચોમાસામાં અમારા વિસ્તારમાં પૂર આવ્યું હતું. અમારા લગભગ 14-15 ગામો એવા છે કે જે સાબરમતી નદી ઉપર આવ્યા છે. પૂરમાં લોકોની પરિસ્થિતિ જોવાની જગ્યાએ એ લોકો બેંગ્લોરમાં જઈને
રંગ લઈ રહ્યા મલાઈ દસમાંથી તો એમને આમ તો જોકે કંઈ અપાય નહીં બરાબર, પણ એમણે જે બાકડાઓ ગામે ગામ મૂક્યા છે અને એમાં જે ભ્રષ્ટાચાર કર્યો છે એમાં એમને બે માર્ક આપીએ. અમારા સુજિત્રાના મત વિસ્તારના જે પૂનમભાઈ છે એ બહુ સરસ માણસ છે, મિસ કોલ કરીએ અને અમારી સાથે વાત કરે છે. એમના જે 22 થી 15 વર્ષથી જે સરકાર બીજેપીથી કોમ નથી થયું એવું ઘણું કામ એમણે કર્યું છે અને બહુ વ્યવસ્થિત માણસ છે. પણ એ કોઈ ગામ ગયા નથી અને એ ગામોમાં જઈને એમણે એવું પૂછ્યું નથી કે ગામમાં કયો વિકાસ કરવો છે, કારણ કે ધારાસભ્યની જવાબદારી એવી હોય કે વિકાસ કરવા માટે જ એમને ધારાસભ્ય બનાવીને એમને ગ્રાન્ટ બી મળતી હોય છે. આ વિસ્તારનો મોટો પ્રશ્ન છે જે પાણીનો, જે એમણે સોલ્વ કર્યો નથી હજુ સુધી. 5 વર્ષ પૂરા થઈ જશે હવે. હું તો કઈ માર્ક જ ના આપી શકું એમને, તો બી 2 માર્ક્સ તો આપું, ચાલો કંઈક થોડું ઘણું બાંકડા બાંકડા મૂક્યા હોય તો. કારણ કે એમને જે બી 5 વર્ષમાં જેટલી બી ગ્રાન્ટો લાવ્યા છે તમામે તમામ 60% ગ્રાન્ટો પાસ થઈ છે અને કમ્પ્લેટલી પૂર્ણ કામ થયા છે અને જે બી કામ એમને રજૂઆતો વિધાનસભામાં પૂરી કરી છે એ તમામે તમામ વિધાનસભામાં તેમના કામ પૂરા થયા છે. 10 માંથી 100 માર્ક આપવાની આપું છું. પૂનમભાઈ પરમાર દ્વારા પોતાના મત વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યોને લઈ જનતા જનાર્દનના પ્રતિભાવ હા અને ના માં જોવા મળી રહ્યા છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢમાં ભાજપ ભંગાણ પાડવા માટે એડી ચોટીનું જોર તો લગાવી રહ્યું છે, પરંતુ પૂનમભાઈ પરમાર દ્વારા કરાયેલા વિકાસના કાર્યોમાં ક્યાંક ને ક્યાંક ખોટ વર્તાઈ હોવાનું જનતા જનાર્દનનું કહેવું છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સોજિત્રાની બેઠક માટે પૂનમભાઈ પરમાર નક્કી છે કે નહીં તે તો સમય જ કહેશે. ઘનશ્યામ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, આણંદ. સત્તાના સમીકરણો દર 5 વર્ષે બદલાતા રહે છે. નેતા પ્રજા પાસેથી વોટ માંગે છે તો પ્રજા નેતાઓ પાસેથી 5 વર્ષનો હિસાબ અને 5 વર્ષમાં અધૂરા પડેલા કામોને પૂરા કરવા માટે ઈચ્છતી હોય છે. ત્યારે જોઈએ કે આ વખતે કેવો રચાય છે સત્તાનો આ ખેલ. આજ પૂરતું આટલું છે, રજા આપશો. નમસ્કાર.